કપોદરાની સગીરા પર રેપ કરનારને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપી સગીરાના પિતાનો સંબંધી હોવાથી સ્કૂલે લેવા મૂકવા માટે જતો હતો. પીડિતાને ₹3 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ કર્યો છે. કાપોદ્રામાં 12 વર્ષીય કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી તેની પર બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. 25,000નો દંડ અને દંડ ન ભરે તો 1 વર્ષની સજા અને મુખ્ય આરોપીના મિત્ર કે જેણે સગીરાને ચુંબન કર્યું હતું તેને પણ 5 વર્ષની સજાનો હુકમ કર્યો છે. કાપોદ્રા પોલીસ મથકમાં 13 માર્ચ 2020માં નોંધાયેલી ફરિયાદ મુજબ કાપોદ્રામાં રહેતી 12 વર્ષીય સગીરાને તેના પિતાનો સંબંધી એવો 20 વર્ષીય આરોપી મનોજ રામ શાહુ શાળા અને ટ્યુશને મૂકવા જતો હતો. એક દિવસ સગીરા ટ્યુશન ગયા બાદ પરત ન ફરતા આરોપીએ તેને લગ્નની લાલચે ભગાવી ગયો હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત મહિના પહેલા તેણે સગીરા પર અવાવરૂ જગ્યાએ બળાત્કાર કર્યો હોવાની વાત પણ બહાર આવી છે. આરોપી અને સગીરા અવાવરૂ જગ્યાએ હતા ત્યારે અન્ય આરોપી સચિન પારેખ પોતાના VIP રોડ પરના સરકારી આવાસ પર બંનેને લઈ ગયો હતો અને જ્યાં આરોપી મનોજની ગેરહાજરીમાં સગીરા સૂઈ રહી હતી ત્યારે તેની બાજુમાં સૂઈ શારીરિક અડપલા કરી ચુંબન કર્યું હતું. ત્યારે સગીરાએ બૂમાબૂમ કરી છતાં પણ આરોપીએ ફરી છેડછાડ કરી હતી. અન્ય આરોપીની દીકરી આવી જતાં પીડિતા બચી હતી. અન્ય આરોપી સચિન પારેખ પીડિતાની છેડતી કરતાં તે રસોડા તરફ ભાગી હતી અને બૂમાબૂમ કરતાં આરોપીની નાની દીકરી ત્યાં આવી હતી. આ સમયે મુખ્ય આરોપી મનોજ રૂપિયા લેવા બહાર ગયો હતો. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.